पकानन जे को प्रणाम सच्चिदानंद तदनी भाई जय सच्चिदानंद तदनी भाई खाली फोटा मान छोड़ना जय प्रतिभानंद जी मारे मारे एक समझू के आज तमे केवल अंश माटे घणी बधी वात करी तो एने केवल अंश खुलवा खुल्ला करवानी सीढ़ी बताओ એટલે જો કેવળ જ્ઞાનના અંશ ખુલવાની જે સીડી છે એમાં ખાસ કરીને મુખ્યત્વે આજ્ઞા આવે છે કે આપણે જેટલું દાદાની પાંચ આજ્ઞાથી જેટલા પ્રસંગો જે સંયોગો આવે છે એમાં જો આજ્ઞા ધર્મે કરીને જેટલા પ્રસંગો જોવાતા જાય એમાંથી જીવાતું જાય તો એ અંશો ખુલ્લા થાય છે. એનું કારણ છે તે કે એ વ્યવસ્થિત શક્તિની દાદા ભગવાને વાત કરી છે કે તમે જેટલું વ્યવસ્થિતનું જ્ઞાન તમને સમજાતું જશે તેમ તેમ કેવળ જ્ઞાન તમને સામે હાર તોરા લઈને ઊભું હશે. કારણ કે અત્યારે આપણી જે દ્રષ્ટિ છે એ જૂની જે દ્રષ્ટિ છે એ કરતાપણા વાળી દ્રષ્ટિ છે. એટલે આખો દિવસ બધાને આપણે કરતા જોઈએ છે પણ વ્યવસ્થિત શક્તિ કરતા છે એ જ્ઞાન હજુ આપણે ફીટ કરવાનું જરા થોડું બધાને કાચું પડતું હોય એવું લાગે છે. બીજું કે આપણને બે આજ્ઞા પ્રથમ આપી છે રિલેટિવ એન્ડ રિયલ, એટલે કે આ અવસ્થાઓ છે એ ખરેખર રિલેટિવ છે અને અંદર ભગવાન છે એ શુદ્ધ ઉપયોગ છે. એટલે કે જેટલું આપણે શુદ્ધાત્મા જોઈએ તેમ તેમ અંદર બધું ખુલ્લું થતું જાય. કારણ કે આ જે પણ પર પરિણામો અથવા રાગ દ્વેષના કે અથડામણો કે અભાવ તિરસ્કારો જે કંઈ પણ બને છે અથવા સુખ પણ લાગે છે એનું કારણ શું છે તો કે રિલેટિવમાં માન્યતાઓ બધી કામ કરે છે. એટલે પોતે અનંત સુખ વાળો હોવા છતાં જો હું તમને એક વાત કહું કે આપણે ચરણ વિધિમાં બોલીએ છીએ કે હું અનંત જ્ઞાન વાળો છું, અનંત દર્શન વાળો છું, અનંત સુખનું ધામ છું, હું મન વચન કાયાથી જુદો શુદ્ધાત્મા છું, છતાં એના એક એક વાક્યોમાં આપણે પાંચ મિનિટ પણ જો આપણે આરાધના કરવી હોય કે હું શુદ્ધ આત્મા છું, અનંત જ્ઞાન વાળો છું, એ પાંચ મિનિટ બોલવું હોય તો જોજો આપણને ટાઈમની મારામારી થઈ જશે, એ યાદ નથી આવતું. એટલે શું છે કે સ્વરૂપની ભજના કઈ રીતે કરવી કે જેથી કરીને આપણું સ્વરૂપ ખુલ્લું થતું જાય. હવે હું અનંત જ્ઞાન વાળો છું એ વાત સાચી છે ખોટી છે? સાચી છે. આપણું સ્વરૂપ અનંત જ્ઞાન વાળું છે કે નહીં? આપણે કઈ બોલવાનું નથી જગતને કે હું અનંત જ્ઞાન વાળો છું, તમે અજ્ઞાન વાળા છો, પણ પોતે જે છે તેની આરાધના કરવાની છે. એમાં આપણને 5-10 મિનિટનો ટાઈમ આપણને કાઢવાનો મુશ્કેલ પડે છે એવું મને લાગે. બરોબર બરોબર. આપણે જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપણને કેવળ જ્ઞાન દાદા કે છે મેં તમને આપી દીધેલું છે પણ તમને પચશે નહીં, મને આ કાળમાં નથી પચ્યું, ઓહો 4 ડિગ્રી મને પચ્યું નહીં તો તમને કેવી રીતે પચે? આટલા બરોબર. એટલે આપણે સ્વરૂપના આરાધના કરવી જોઈએ, પોતાના ગુણોની ભજના કરવી જોઈએ, એ અવકાશના ટાઈમે કરવી જોઈએ, બીજું આજ્ઞા ધર્મનો અભ્યાસ કરવો જોઈએ, બીજું પોતાના મન વચન કાયાથી જુદું અને વાતચીતના પ્રયોગમાં રહેવું જોઈએ. એવા જે જે દાદાએ પ્રયોગો આપ્યા છે એમાં જેને જે મહાત્માઓને ફાવે તે. જો હું તમને એક સામાન્ય કહું કે સમજો કે વ્યવહારમાં તમે કોઈ જગ્યાએ ગયા, બરાબર, હવે સમજો વ્યવહારમાં ગયા અને તમને કહો કે આવો નલિની બેન પધારો, તો આટલું જ બોલ્યા તો તમારે અંદર આટલું જ બોલવાનું છે, નલિની બેન એ તમને ઓળખે છે, હા હું તો શુદ્ધાત્મા છું, મને નથી કહેતા તમને કહે છે. નલિની બેન તો ફૂલાઈ જાય ના, એ ભલે ફૂલાઈ જાય પણ તમારે આટલું છૂટું પાડવાનું તો કેવળ જ્ઞાનનો અંશ ખુલવાનું પાક્કો. બરોબર. એટલે દાદા ભગવાને આર યાર આવો ઘણા બધી હું કઉ છું કે ઘણું બધું, એટલે દાદા ભગવાને આખા અક્રમ વિજ્ઞાનમાં એમણે જેટલું બને એટલું ખુલ્લું કરેલું છે. બરોબર. ફક્ત હવે દરેક મહાત્મા કયા સમયે કેવી રીતે એ વિજ્ઞાનનો એપ્લિકેશન કરે છે એટલું એના પોતાના કલ્યાણની વાત છે. એટલા દાદા પ્રત્યક્ષ થતા જશે. દાદાને પ્રત્યક્ષ કરવા એટલે હું એવું નથી માનતો કે ઉપવાસ કરવો, દાદાને પ્રત્યક્ષ કરવા એટલે એમની આજ્ઞામાં રહેવું એ પ્રથમ પાંચ આજ્ઞા. પછી બીજા બધા જે જે એમણે રસ્તા બતાવ્યા છે આપણને એ બધા રસ્તાનો એક 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 એપ્લિકેશન કરવા જેવું છે તો દાદાને આપણે હાર્ટીલી આપણા લાગશે. બરોબર. અને દાદાનો આપણને ખાલી પો અનુભવાશે.
દાદાની ગેરહાજરી એ આપણને અને હાજરીની કિંમતનો ડિફરન્સ ખબર પડશે કે કેવા દાદા મને મળ્યા છે, હવે મને શું કરવું જોઈએ. તો આપણો નિશ્ચય આજ્ઞામાં રહેવાનો, દાદાને સિન્સિયર રહેવાનો, વધુ મજબૂત થશે એવું મને લાગે છે. બરોબર. દીપક આનંદજી સાહેબ તમે બે મિનિટ પ્રકાશો. વાત સાચી છે. આપણે જે કીધું ને કે વ્યવસ્થિત સમજાયું એટલે કે ક્રિયાના કરવાપણામાંથી છૂટી ગયા, તો રહ્યું શું? હવે બે ધારા છે, એક ક્રિયાની ધારા છે અને જ્ઞાનની ધારા છે. ક્રિયાની ધારામાંથી વિકલ્પ જતો રહ્યો, વ્યવસ્થિત શક્તિ જ કરતા છે, એટલે હવે જે રહ્યું એ જ્ઞાન થઈ રહ્યું, કેવળ જ્ઞાન જ રહ્યું. એટલે હમણાં તો ખાસ જે આપણા આખા દિવસના ભોગવટા આવે છે ને, ઉઠ્યા કે ભોગવટો, સૂતા તે ભોગવટો, ઊંઘ નહીં આવી તે ભોગવટો, સપનું આવ્યું તે ભોગવટો. એક દાખલો આપું આજનો. બરોબર. હું સૂતો ને તો મારી બેગ જે હું મારી પાસે રાખું છું ને એમાં બધું જ હોય, સમથિંગ લાઈક એ બેગ મારી જતી રહી. ઓહો, બોલો. કોઈ લઈ ગયું એટલે એમ કરીને એટલા બધા વિચાર આવ્યા, એટલા બધા વિચાર આવ્યા કે હવે શું કરીશું, હવે શું કરીશું, હવે શું કરીશું, કેમનું કરીશું. પણ હવે એવરીથિંગ એમાં, સત્સંગ થી લઈને એવરીથિંગ. બરોબર. થોડી વાર એને આંખ ખુલી ગઈ, સપનું હતું. આઈ એમ નોટ જોકિંગ. એક કલાક જે ચક્કરડું ફર્યું ને મારું, બાપ રે, બોલો. એટલે આપણે શું કહીએ, એવી રીતે આ આમાંથી આપણે જાગી ગયા. દાદાએ જગાડી દીધા છે, જ્ઞાનમાં બેસાડી દીધા છે, હાથમાં મોક્ષ આપ્યો છે. હવે આ જે માન્યતા બધી લઈને મગજમાં ફરીએ છે ને, એ બધી નીકળતી જાય છે. તો એને આપણે જોતા જઈએ અને ઓળખતા જઈએ, સમજતા જઈએ કે આ વ્યવસ્થિત કર્યું. બરોબર. પણ દીપકાનંદજી, દાદાની સમજણ પ્રમાણે વ્યવસ્થિત સમજવું કેવી રીતે? વ્યવસ્થિત કેવી રીતે સમજવું? એટલે જેમ બધું ભેગું થઈને કાર્ય થયું ને, ચાનો એક દાખલો લઈએ ને, એમાં જે બધું ભેગું થઈને કાર્ય થાય છે તેમાં કોઈ એક જણાના પર એમ કહેવાય કે મેં ચા બનાવી? નહીં. એવી રીતે આપણે જોતા જવાનું છે, એટલે જોવાનો પુરુષાર્થ કીધો છે. બરોબર. એને જુઓ. જુઓ એટલે શું, કે કયા કયા એવિડન્સ ભેગા થયા, દેખીતા એવિડન્સ, દેખાતા નથી એવા કયા એવિડન્સ ભેગા થયા, એ બધું તમને દેખાતું જશે. દાદાએ શું કીધું ખબર છે? કે અમારું જોવાનું એટલું બધું તીક્ષ્ણ થયું છે, કોઈ વ્યક્તિ અમારી સામે આવે ને તો એનું પરમાણુ લગીનું એમનું દર્શન અમને ખુલ્લું થઈ જાય છે. સામે આવે છે આખે આખા, તે ઓળખાતા નથી. અને કઈક વખત એમની જોડે વ્યવહાર થયો તો મગજમારી થાય, ખેંચાખેંચી થાય. એટલે આપણે આપણે સમજવાનું છે કે હજી આપણે કેટલા ઊંડા ઉતરવાનું છે. બરોબર. બરોબર. આપણી યાત્રા દાદાએ ટૂંકી કરી આપી છે, એટલે આ સત્સંગ ને બધાનો જે આપણો જે આ શું કહેવાય, સ્વાધ્યાય સત્સંગ નો જે આ મારો છે ને, એ આપણા માટે જબરજસ્ત કલ્યાણકારી છે. એને હવે જ્ઞાન ને આપણે ધીમે ધીમે કરીને જીવતા જવાનું. બરોબર. જીવતા જવાનું એટલે બધા એવિડન્સ જુઓ. બધા એવિડન્સ જોતા જતો સ્થૂળ 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 બધું દેખાશે, પછી એમાં ભાવ દેખાશે, પછી એમાં એ ભાવનું ટાઈમિંગ દેખાશે, એ ભાવનું ટાઈમિંગ ને પછી જગ્યા ફૂલફિલ કરવા માટેની જગ્યા દેખાશે. એટલે બધા એવિડન્સ દેખાશે, એટલે પછી ખબર પડે જો આ બધું ભેગું થયું ને કાર્ય થયું. બરોબર. બરોબર. કોણે
કોણે કોણે શું કર્યું, કોઈ એકે શું કર્યું, અને આપણે સીધું એ કહે છે પેલા મારા પૈસા લઈ ગયો, પેલો મારું આમ કરી ગયો, પેલું મારું ઊંધું કરી ગયો, કે જે રીતે આજે બધું આરોપ કરીએ છે ને તેની વાત છે. રાઈટ 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 રાઈટ. છતાં પોતાથી જો કોઈના જોડે થાય તો આવું નહીં બોલવાનું. દાદાએ તે વખતે કીધું કે જો પોતે એમ કે હું તો મહાત્મા છું, કે હું તો જ્ઞાની છું, ને હું તો આપ્તપુત્ર છું, હું તો શુદ્ધ ઉપયોગી છું, તો દાદાએ શું કીધું ખબર, એને મેડનેસ કહેવાય. દાદા ભગવાન ના વર્ડ છે, શબ્દો છે, મેડનેસ કહેવાય. એટલે એવા વખતે અમે કહી દઈએ કે ભાઈ અમારી ભૂલ થઈ છે, તમારું જે નુકસાન થયું તે જે હોય તે કહી દો, અમે એને પૂરું કરી દઈશું. બરોબર બરોબર, સરસ. એટલે આ આ આ બધી બાબતને આપણે જો લક્ષમાં લઈએ તો આપણને ખબર પડે કે આપણી યાત્રા ખરેખર ટૂંકી થઈ ગઈ છે. આ દાદા 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 ને જ્ઞાન સ્વરૂપે સમજણ થી વાપરી જાણવાના છે બસ. અને વાપરી જાણવાની જાગૃતિ આપણી આ સ્વાધ્યાય સત્સંગથી શાર્પ થતી જાય. બરોબર છે, બરોબર છે, શાર્પ થતી. અને આપણે જીવતા જઈએ એટલે દાદા 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 સ્વરૂપે આપણને અનુભવાતા જાય, અને દાદા માટે ઓ દાદા દાદા ઇઝ દાદા એમ કહીએ ને એવી રીતે. એવું તો પળે પળે થતું હોય છે દીપક આનંદજી. નહીં તો બરાબર, પણ એ થાય છે, પણ હજી આપણે એના પરિણામ પણ જોઈએ છે ને, એટલે આપણે પરિણામ પણ જોઈએ છે. રાઈટ. એટલે એક જ વસ્તુ છે, એને આપણે ટૂંકામાં કહીએ ને, આ મહાત્માઓનો સંગ સર્વસ્વ કલ્યાણકારી છે. બરોબર છે. એટલે જ્યાંથી ત્યાંથી અહીંયા મહાત્માઓ જોડે ગબડીને આવી જવાનું. બરોબર. બીજા સંજોગો જ્યાં લઈ જાય ત્યાં, પણ આપણે કે બધું ઓઢીનું નારિયેલ કહે ને કે આપણે ઘર તરફ જ ફેંકવાનું એવું કહે ને, તેવી રીતે આપણે છેલ્લું લક્ષ્ય એ જ રાખવાનું કે ચાલો સત્સંગમાં દાદાના શબ્દો છે તે પ્રમાણે. નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આય રિયાણમ, નમો આય રિયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો ઉવજ્જાયાણમ, નમો લોયે સર્વ સાહુણમ, નમો લોયે સર્વ સાહુણમ, એસો પંચન મુક્કારો, એસો પંચન મુક્કારો, સર્વ પાવ પ્રણાસણો, સર્વ પાવ પ્રણાસણો, મંગલાણમ ચ સર્વેસીમ, મંગલાણમ ચ સવૈસિમ, પડવમ હવૈ મંગલમ, પડવમ હવૈ મંગલમ, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ. જય સચિદાનંદ, જય સચિદાનંદ. હોલ્ડ ઓન હોલ્ડ ઓન, કાલનો પ્રોગ્રામ કાલે બુધવાર સવારે 6:30 પ્રાતવિધિ, સવા 10 ગુજરાતી સત્સંગ, 3 વાગે હિન્દી સત્સંગ, 4:30 કીર્તન ભક્તિ, રાત્રે 9 વાગે વર્લ્ડ વાઇડ સત્સંગ. 10 મિનિટના છૂટાપણાના સામાયિકમાં આપણે ત્રીજી કલમ એટલે દેહધારી ઉપદેશક સાધુ સાધુ આચાર્ય ના વર્ણવાદ અપરાધ અવિનય કરેલ તેની માફી માંગી છું. દિવસ દરમિયાન આ જ પુરુષાર્થમાં રહીશું. જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, દીપકાનંદજી, પ્રભુજી, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, જય સચ્ચિદાનંદ, કંચનભાઈ, નવીનબેન.
Jai Satchidananda.